જૂનાગઢ, ગેબી ગિરનાર, ઉડન ખટોલાની સવારી, અદ્ભુત દ્રશ્યો સાથેના આ વિડીયોમાં આપ જોઈ શકશો કે ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો, વરસાદી વાદળા અને સતત પવનની ગતિ, અને એમાં તમે ઉડન ખટોલા મારફતે 7 મિનિટની એ યાદગાર અનુભવ એ માણવા માટે કેબલ કાર ઓનલાઈન બુકિંગ કરી અને આપ આ માણી શકશો. જુઓ આ વિડીયોમાં. ગેબી ગિરનાર, ગરવો ગિરનાર, ગિરનાર રોપવે શરૂ થઈ જવાને કારણે આપણે 9999 પગથિયા ચડી ન શકતા હોઈએ તો આ રોપવેના આહલાદક મુસાફરી સાથે આપણે અંબાજીની ટૂંક ઉપર પહોંચી જઈએ છીએ. 7 મિનિટની આ મુસાફરી માટે આપણે ચારે તરફના હરિયાળી દ્રશ્યો અને ગિરનાર તરફની આપણી જે સફર શરૂ થાય છે એ સફર કેબલ કાર મારફતે એકદમ આહલાદક અનુભવ અને કુદરતી મનોરમ્ય વાતાવરણમાં આસપાસનો અદ્ભુત નજારો આપણે જોઈ શકીએ છીએ. અને આ સફરમાં 7 મિનિટ ક્યારે પૂરી થઈ જાય એ ખબર જ ન પડે એવી અદ્ભુત સફર અહીંયા આપ જોઈ શકો છો. આ ગિરનારના જંગલો, એના વૃક્ષો વચ્ચેથી પસાર થતી આ કેબલ કાર, અને દર 36 સેકન્ડે એક કાર એક કેબલ મારફતે આપણી આસપાસ એ આવ્યા કરે છે. અને આ વાદળોની વચ્ચેથી આપણે ગિરનારને ઘેરાયેલો જોઈ શકીએ છીએ અને આપણે ગિરનાર તરફ આગળ વધી રહ્યા છીએ. ચારે તરફ વાદળોથી છવાયેલો આ ગિરનાર પર્વત ખૂબ જ નયનરમ્ય લાગી રહ્યો છે. અને આપણી આસપાસ આવી અને જતી આ કેબલ કાર મારફતે આપણે આ ઊંચા ઊંચા પિલરો થકી આપણે આ મુસાફરી કરી રહ્યા છીએ. આ એરોડાયનેમિક મોડલને કારણે સુસવાટા મરતા પવન વચ્ચે પણ આ કેબલ કાર છે એની સફર સે શરૂ રાખે છે. અને એક કેબલ કારની અંદર 8 મુસાફરોને એ લઈ જઈને એ છેક અંબાજીની ટૂંક સુધી આપણને પહોંચાડી દે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે વાદળોની વચ્ચેથી આવતી કેબલ કાર આપણી નજીક આવે ત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને આ કેબલની આસપાસની દુનિયા તમે જોઈ શકો છો કે અદ્ભુત દુનિયા. વાદળોથી છવાયેલું આ ગિરનાર પર્વતનું શિખર અને આપણે એ શિખર તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી આસપાસ એ આગળ ધપી રહેલી આ યાત્રામાં નીચેથી દેખાતું એ જૂનાગઢનું દ્રશ્ય, તળેટી, અને હવે વાદળોની વચ્ચે ચારે તરફ વાદળો છવાયેલા છે અને માત્ર આપણે એ કેબલ જોઈ શકીએ છીએ. અને આપણી નજીક આવી રહેલી આ ઉડન ખટોલાની આ ટેક્સી આપણે જોઈ શકીએ છીએ. આ ઉડતી ટેક્સી આપણે ચારે તરફ વાદળોના ધુમ્મસમાં છવાયેલા છીએ. જાણે એક અલૌકિક દુનિયામાં, એક ગેબી દુનિયામાં આપણે જઈ રહ્યા હોય એવો અનુભવ અહીંયા આપણે માણી શકીએ છીએ. આ આહલાદક દ્રશ્ય જાણવા માટે ચોમાસાની અંદર વહેલી સવારે આપણે આ કારમાં જો મુસાફરી કરીએ તો આવા દ્રશ્યો એ આપણે જોઈ શકીએ છીએ. ઉનાળાની અંદર કે શિયાળાની અંદર અને ચોમાસામાં, આ ત્રણેય ઋતુમાં તમને અલગ અલગ અનુભવ છે એ થતો હોય છે. પરંતુ ચોમાસાનું આ દ્રશ્ય જાણે કોઈ અલગ દુનિયામાં આપણે જઈ રહ્યા હોય. ચારે તરફ ધુમ્મસ, વાદળા વાદળા વાદળા, એ જાણે ગતિ કરતાં ચારે તરફ એ આપણે પ્રસરી રહ્યા છીએ. અને આપણે વાદળોની વચ્ચેથી એ નીચેની હરિયાળી છે એ જોઈ શકીએ છીએ. અને આ પર્વતીય વિસ્તારમાં ઊંચે ઊંચે ચારે તરફ વાદળાની વચ્ચે આપણે પસાર થઈ રહ્યા છીએ. અને ચારે તરફ કેબિનની ચારે તરફ ધુમ્મસ છવાયેલું છે, ચારે તરફ વાદળાઓ છે, અને એની વચ્ચેથી આપણી કેબલ કાર છે એ પસાર થઈ રહી છે. અને 7 મિનિટની આ સફર જાણે એક મંત્રમુગ્ધ કરી દેનારી સફર હોય એવું અલૌકિક દ્રશ્ય આપણે અહીંયા જોઈએ છીએ. અને આ સફર ક્યારે પૂર્ણ થઈ જાય એની ખબર જ ન પડે એવી સ્થિતિમાં આપણે ડીબોર્ડિંગ માટે એ પહોંચી ગયા છીએ. અને આ રહસ્યમય ચક્રોની દુનિયામાં ઉડન કાર, ઉડન ખટોલા એ આપણને અંબાજી ટૂંક તરફ લઈ આવેલ છે. આ ઉડન ખટોલાની મુસાફરી પૂર્ણ કરીને અંબાજીની અંદર અંબાજી માતાના દર્શન કરીને આપણે હવે આગળની દુનિયા, એ પણ ચારે તરફ પગથિયાની ચારે તરફ એ વાદળો છવાયેલા છે, અને એ વાદળોની વચ્ચેથી પસાર થઈને આપણે છેક ગુરુ દત્તાત્રેયના શિખર સુધીની મુસાફરી એ કરવાની છે.
એક શિખર એ ગુરુ શિખર, એ ગુરુ શિખર ચડવા માટેના ચઢાણ અને ઉતરાણની વચ્ચે વચ્ચે ચારે તરફ સુસવાટા મારતો પવન અને એ વાદળો એ આપણી આસપાસ ઘેરાયેલા છે અને એ વાદળની અંદર ઝીણા ઝીણા ઝાકળનો સ્પર્શ અને સાથે સાથે ક્યારેક વરસી જતા વાદળા, આ વરસાદી વાતાવરણની અંદર આ મુસાફરી તો જેણે મુસાફરી કરી હોય એ જ જાણી શકે. માત્ર અંબાજીની ટોપથી પરત ગિરનારના એ દર્શન કર્યા વગર, ગુરુ દત્તાત્રેયનું આ ઉત્તુંગ શિખર જોયા વગર આપણે જો પરત ફરી જઈએ તો આપણી યાત્રા અધૂરી રહે. એટલા માટે આ વાદળોથી ઘેરાયેલા ગુરુ દત્તાત્રેયના આ ઉત્તુંગ શિખર ઉપર ગિરનારની ગોખે એ બેઠેલા ગુરુદેવને એ નમન કરી અને આપણે આપણી સફર છે એ પરત આવીએ, ત્યારે ચારે તરફ આ ધુમ્મસ, વાદળા અને અનેક લોકો એ આસ્થાથી શ્રદ્ધાથી એ મુસાફરી કરતા જણાય. વયોવૃદ્ધ લોકો પણ આવી યાત્રા એ કરે છે અને યુવાનો, બાળકો સૌ પોતપોતાની આ યાત્રા માટે નીકળી પડ્યા છે. આ અદ્ભુત પ્રવાસ, આ અદ્ભુત યાત્રા, આ 2500 પગથિયા એ ચડવાના અને 2500 પગથિયા ઉતરવાના, એવા 5000 પગથિયાની સફર, અંબાજીથી ગુરુ દત્તાત્રેયનું શિખર એ દર્શન કરી ધન્યતાનો અનુભવ આપણે કરીએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર એ આવી ચઢાણ માટે એ લાયક ન હોય, આપણે ચઢાણ ચડી શકતા ન હોઈએ, તો આવી ડોલી પાલખી મારફતે પણ એ પ્રવાસ છે એ કરી શકાય છે. પરંતુ આપણે આવા વયોવૃદ્ધ લોકોને ધ્યાને લઈ અને આપણે જોઈ શકીએ કે યુવાનો તો ઝડપભેર આ ગિરનારના ખોળે, ગિરનારના પગથિયે ચડતા ચડતા વચ્ચેના આવા અદ્ભુત દ્રશ્યો, સુસવાટા મારતો પવન અને નીચેની ખીણોમાંથી ઉપર સુધી આવતો આ પવન અને તેની સાથે ખેંચાઈ આવતા વાદળાઓ અને આ વાદળાઓની સાથે સાથે લોકોને માટે સુવિધાઓ પૂરી પાડતા લોકો અને અનેક પ્રવાસીઓ અહીંયા ચાલતા જોવા મળે. આ સુસવાટા મારતા પવનની વચ્ચેથી ગળાઈને આવતા આ પવનની સાથે સાથે ઝાકળ, વરસાદ અને ઠંડી હવાની લહેરખીઓ વચ્ચેનો આ પ્રવાસ ક્યારે પૂર્ણ થઈ જાય એની ખબર જ ન પડે એવા અદ્ભુત આ સફરની અહીંયા આપણે ઝલક છે જોઈ રહ્યા છીએ. અદ્ભુત દ્રશ્ય, ગિરનારની ઉપર આ ચારે તરફ સુસવાટા મારતો પવન, આ પવનની સાથે સાથે એ ઘાસ, વૃક્ષો, પવનોની સાથે સાથે હિલોળા રહી રહ્યા છે અને 10 મીટરની આસપાસનું દ્રશ્ય આપણે જોઈ શકીએ એવા વાદળ છાયા, વાદળોની વચ્ચે નહીં આ મુસાફરી એક યાદગાર અનુભવ પૂરો પાડે છે. અહીંયા વચ્ચે વચ્ચે પ્રવાસીઓ માટેની નાસ્તો, ભોજન, ચા, પાણી, શરબત અને ઠંડા, મેગી, મસાલા, એવું ઘણું બધું હવે તો ઉપલબ્ધ બન્યું છે. ત્યારે કુદરતના આ અદ્ભુત સૌંદર્યને, કુદરતના આ પર્વતીય વિસ્તારની અંદર પગથિયા ચડતા ચડતા આપણે ગુરુ શિખરના દર્શન કરીને નીચેની ખીણમાંથી આવતા આ અલૌકિક દ્રશ્યને આપણે જોઈ શકીએ છીએ. અદ્ભુત દ્રશ્ય, પવનના સુસવટા અને વાદળની વચ્ચેનો આ ગિરનાર પર્વત જાણે વાદળોથી છવાયેલો છે અને હરિયાળી ઓઢીને આ ગિરનાર અત્યારે એક નયનરમ્ય દ્રશ્ય આપણી સમક્ષ એ ખડું કરી રહ્યો છે. ગુરુ શિખર આવવા અને જવાનો માર્ગ, પગથિયા ચડવાના અને પગથિયા ઉતરવાના, એમની વચ્ચે તમે આવા સુંદર એ દ્રશ્યો જોતા જોતા અને અનેક એકલ દુકલ પ્રવાસીઓ આ પગથિયાની અંદર મુસાફરી કરતા આપણે જોઈ શકીએ છીએ અને કુદરતનો અદ્ભુત નજારો અને આ કુદરતની અદ્ભુત નજારાની સાથે સાથે અબાલ વૃદ્ધ સૌ પોતાના એ ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છે. એક જ દ્રશ્ય, એક જ શ્રદ્ધા, એક જ ભક્તિભાવ, ગુરુ શિખર પહોંચી ગુરુ દત્તાત્રેયને નમન કરી અને પરત આવવું અને રસ્તામાં આવતા અનેક સ્થળો, ગૌરીકુંડ અને અંબાજી મંદિર, જૈન મંદિર અને ગુરુ દત્તાત્રેયની શિખરથી તે છે અંબાજી અને છે નીચેના તળેટી સુધીની અંદર ઘણા બધા એ મંદિરો એ આવેલા છે. આ સ્થાનકો ઉપર ગુરુદેવ દત્તાત્રેયની અદ્ભુત મૂર્તિ અને આ સ્થાનકે આપણે પહોંચીને ફરીવાર દર્શન કરી અને નીકળી પડ્યા છીએ તળેટી તરફ. જૈન મંદિરોને જોતા જોતા નીચે તળેટીની મુસાફરી
કે રોપવે મારફતે આપણે માણી રહ્યા છીએ. 700 રૂપિયાની આવવા જવાની ટિકિટ સાથે આપણે 7 મિનિટના આ અદ્ભુત દૃશ્યને જિંદગીભર યાદ રાખી શકીએ. આવા કાળમીંડ પથ્થરો ઉપરનો આ ગિરનાર પર્વત, આ ગેબી ગિરનાર અલૌકિક સાથ દઈને આપણને બોલાવી રહ્યો છે. હે ભક્ત, હે પ્રવાસી, તું આવ અને ગિરનારની તળેટીથી શિખરથી સુધીની તારી આ યાત્રામાં તું મારો આ અદ્ભુત નજારો જોઈ અને ગિરનારના ગોખે ગોખે બેઠેલા આ ઋષિ મુનિ તપસ્વી અનેક લોકો ભક્તો અહીંયા આ અલૌકિક શ્રદ્ધાથી ભક્તિથી પોતાનું શીશ નમાવી અને આ અદ્ભુત નજારો અને અદ્ભુત ભક્તિભાવ સાથે પ્રાણી પક્ષીઓ કુદરત આના સાયુજ્ય સાથે પર્યાવરણનું રક્ષણ કરીને, પર્યાવરણની જાળવણી કરીને, પ્લાસ્ટિકનો કચરો આમ તેમ ન ફેંકીએ અને ગંદકી ન કરીએ એવા ભાવ સાથે આ પર્યાવરણનું જતન થાય અને આ ગિરનાર રોપવેની આ મુસાફરી થકી આપણે તળેટીથી શિખર સુધીની આપણી આ અદ્ભુત યાત્રા માત્ર અંબાજી સુધી જ સીમિત ન રાખતા એક સાથે સૌ આપણે ગુરુ દત્તાત્રેયના શિખર સુધી જઈ અને ગુરુદેવને નમન કરીએ અને ગિરનારના આ અલૌકિક દૃશ્યને એક યાદગાર સંભારણા સાથે આપણું એક યાદગાર પ્રવાસ, યાદગાર પર્યટન અને અદ્ભુત નજારોને વાગોળતા વાગોળતા આપણે આપણી ધરા ઉપર પરત આવી રહ્યા છીએ અને આપણી આસપાસના અનેક પ્રવાસીઓ આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છે. આવો આપણે પણ આ અદ્ભુત નજારાને માણીએ અને કુદરતના આ ખોળે બેસીને, આ કુદરતના ખોળે આ લીલી હરિયાળી અને આસપાસનો નજારો અને આપણે તળેટીમાં પરત આવી ગયા છીએ. ગિરનાર રોપવેના આ અંતિમ પડાવ રિટર્ન આપણે પહોંચી ગયા છીએ અને આ ઉડન ખટોલામાંથી આપણે બહાર આવી અને ફરત આપણે આપણી જૂની દુનિયામાં એ ગોઠવાઈ જઈએ છીએ. અદ્ભુત દૃશ્યો, અદ્ભુત નયનરમ્યો, કુદરત અને આ ઉડન ખટોલાને કારણે અનેક પ્રવાસીઓ આ ગિરનારની યાત્રા માણી શકવા માટે સક્ષમ બન્યા છે. જય ગિરનાર, જય ગુરુદેવ, જય ગુરુદત્ત.